સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું નાસ્તા માટે ઓછા તેલમાં માત્ર દસ મિનિટમાં બની જાય એવો ચોખાના લોટનો નવો નાસ્તો શાકભાજીથી ભરપૂર એકદમ હેલ્ધી એવો લીલી ચટણી કે ગોળાંબલીની ખાટી મીઠી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પહેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એના માટે એક બાઉલમાં એક કપ ચોખાનો લોટ તો જે ખીચું માટે આપણે ઝીણો લોટ લઈએ એ જ મેં લીધો છે અને એમાં અડધો કપ દહીં થોડું ખટાશવાળું હોય એવું લેવાનું અને એકથી બે ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે પછી સ્વાદ પ્રમાણે થોડું આ રીતે મિક્સ કરી અને હવે મેં એક કપ પાણી લીધું છે આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને ગાંઠા રે એવું સ્મૂથ બેટર બનાવીશું તો અત્યારે મેં એક કપ પાણી લીધું છે એ થોડું થોડું કરી અને એક કપ જેટલું પાણી ઉમેરી દીધું છે તો એક કપ મેં પાણી વાપર્યું હજી અડધો કપ જેટલું આપણે પાણી લેશું અને આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને ખીરું બનાવવાનું એટલે ગાંઠા નોરે આ જે ખીરું છે ઉત્તપમ ઢોસાનું ખીરું હોય એવું આપણે બનાવવાનું છે બહુ જાડુ પણ નહીં બહુ પાતળું પણ નહીં એ ધ્યાન રાખવાનું તો આ રીતે મેં દોઢ કપ પાણી વાપર્યું અને અડધો કપ દહીં ઉમેરી અને તમે જોઈ શકો છો આપણું બેટર કેવું છે હવે આપણે એમાં શાકભાજીમાં એક કપ ખમણેલું ગાજર એક કપ ખમણેલી કોબી અડધો કપ ઝીણા કાપેલા ટમેટા અડધો કપ ઝીણા કાપેલા કેપ્સિકમ અને અડધો કપ ઝીણા કાપેલા લીલા ધાણા તો અહીંયા જરૂરી નથી કે આ જ બધા વેજીટેબલ ઉમેરો તમે ગમે તે ઉમેરી શકો છો ડોટ ટી સ્પૂન મીઠું મેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા મેં આદુ મરચાં ઉમેર્યા છે એટલે હું બીજો કોઈ મસાલા નથી વાપરી રહી તો બેટર થોડું જાડું છે એટલે હું બે ટેબલ જેટલું વધારે પાણી ઉમેરી દઈશ અને મિક્સ કરી દઈશ તો તમારે અહીંયા મરી પાવડર ઉમેરવો હોય તો ઉમેરી શકો છો બાકી આમાં કોઈ મસાલાની જરૂર નથી તો તમે જોઈ શકો છો બેટર કેવું છે આવું આપણું બેટર હોવું જોઈએ હવે આપણે આ ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે અડધી ટી સ્પૂન ખાવાના સોડા તો જે બેકિંગ સોડા કહેવાય એ મેં ઉમેર્યા છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને બેટર આપણું હવે તૈયાર છે તો હવે આપણે આનો નાસ્તો બનાવવા માટે તમે ઢોસાનો તવો પણ વાપરી શકો છો મારા પાસે આવી પેન છે તો હું એ વાપરી રહી છું તો એમાં આપણે અડધી ટી સ્પૂન જેટલું તેલ આ રીતે ફેલાવી દઈશું અને એમાં થોડા તલ આ રીતે છાંટી દઈશું અને હવે બે મોટા ચમચા જેટલું બેટર આ રીતે ઉમેરી દઈશું તમારે પાતળા પણ બનાવવા હોય તો પણ પુડલા બનાવી શકો છો આ રીતે આપણે એને ઢાંકી દઈશું બેથી ત્રણ મિનિટ માટે અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું સ્લો ફ્લેમ પર જ મેં બે મિનિટ જેવું થવા દીધું આ રીતે ઉપરથી ડ્રાય થઈ જશે અને આ રીતે એક પ્લેટમાં આપણે આ રીતે એને ઊંધું કરી કાઢી લઈશું તો તમે જોઈ શકો છો અને હવે આ પેનમાં તમારે આ રીતે તલ અને જો તેલ થોડું જરૂર લાગે તો અડધી ટી સ્પૂન જેટલું છાંટી દેવાનું અને આ રીતે પુરલાને તાવી થાથી લઈ અને કઢાઈમાં આ રીતે મૂકી દેવાનું હવે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ રાખી અને એકથી બે મિનિટ જેવું એને થવા દઈશું બે મિનિટ જેવું થાય એટલે આ રીતે પ્લેટમાં ઊંધું કરી હું કાઢી લઈશ તમે ચમચાથી પણ એને સાઈડ ચેન્જ કરી શકો છો પણ કડાઈ બહુ નાની છે એટલે હું આ રીતે પ્લેટમાં કાઢીને પુડલું બનાવી રહી છું બે સાઈડ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગયું છે તૈયાર છે અને હવે એ જ રીતે આપણે બીજા પુડલાઓ પણ બનાવી લઈશું અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે નોનસ્ટિક કઢાઈ તમારી એકદમ પરફેક્ટ એવી હોવી જોઈએ જો વચ્ચેથી ખરાબ ને એવી હશે તો આ ચીપકશે તો ધ્યાન રાખવાનું છે તો આ રીતે મેં બીજા પુડલાને પણ ઢાંકીને બે મિનિટ જેવું થવા દીધું ઉપરથી આ રીતે ડ્રાય થાય એટલે બીજી સાઈડ પણ થોડું અમથું તેલ અને તલ છાંટી અને આ રીતે ફ્લિપ કરી અને એને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું તો તૈયાર છે ગરમ ગરમ ચોખાના લોટનો નાસ્તો તમે ઢોસાના તવા પર બનાવો તો પણ તમારે એને ઢાંકીને થવા દેવાનું છે તો એ રીતે તમારે બનાવવાના છે તો આ રીતે બધા જ મેં ચોખાના લોટનો નાસ્તો તૈયાર કરી લીધો છે અને સાથે મેં ગોળ આંબલીની જે ચાટની ચટણી હોય એ બનાવી છે અને ધાણા ફુદીનાની ચટપટી ચટણી તો એના સાથે બહુ ટેસ્ટી એવું લાગશે એકલા ચા સાથે બાળકોને તમે નાસ્તામાં પણ આપી શકો તો ચોખાના લોટનો ઝટપટ બની જાય એવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અંદરથી ફ્લફી અને બહારથી ક્રિસ્પી એવો આ નાસ્તો ખાવામાં બહુ ટેસ્ટી એવો લાગે છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ